વડાપ્રધાન મોદી આજે ઓડિશા અને પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત. યાસ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની કરશે સમીક્ષા. તો પીએમ પહેલા ભુવનેશ્વરમાં સમીક્ષા બેઠક કરશે, જે બાદ બાલાસોર, ભદ્ર અને પૂર્વી મિદનાપુરમાં હવાઈ નિરીક્ષણ કરશે. આ સાથે જ બંગાળમાં પણ કરશે સમીક્ષા બેઠક. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠન સાથે મળી કોવેક્સિનની જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે એમઓયુ કર્યા છે. ઓગસ્ટથી મહિને 2 મિલિયન વેક્સિનનું મટીરિયલ ગુજરાતમાં તૈયાર થશે. ભારત સરકારે સમગ્ર પ્રક્રિયાને સમર્થન આપ્યું. મ્યુકરમાઇકોસિસને રોગચાળો જાહેર કર્યાના એક જ સપ્તાહમાં એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનનું ઉત્પાદન વધી રહ્યું છે. મ્યુકોરના કેસ વધી રહ્યા છે તેવા 25 રાજ્યો અને એઇમ્સ સહિતની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે વહેંચણીનો કોટા ફિક્સ કરાવો, જેમાં ગુજરાતને 21.66% હિસ્સો મળ્યો. રાજ્યમાં મ્યુકરમાઇકોસિસનો કહેર યથાવત. રાજ્યમાં કુલ 3,111 દર્દીઓ સારવાર હેઠળ, જેમાંથી અમદાવાદ સિવિલમાં 450 દર્દીઓ દાખલ, તો વ્હાઇટ ફંગસના 30 દર્દી દાખલ. કેન્દ્ર સરકારે અત્યાર સુધી રાજ્યને 27,700 જેટલા લાઇપોસોમલ એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન ફાળવ્યા. હોટેલ રેસ્ટોરન્ટને મોટી રાહત. ટેક આવે અને હોમ ડિલિવરી માટે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી છૂટ. જોકે દુકાનો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. 4 જૂન સુધી જાહેરનામું અમલી રહેશે. ગુજરાતમાં સતત કોરોનાના કેસો ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 92,869 કેસ નોંધાયા છે, જ્યારે 33 દર્દીઓના મૃત્યુ થયા છે. તો એક જ દિવસમાં 9,302 દર્દીઓ કોરોનાને માત આપ્યા. અમદાવાદમાં કોરોના પોઝિટિવના વધુ 352 કેસ નોંધાયા છે, જ્યારે 6 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા. દિવસ દરમિયાન 3,835 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ. સુરતમાં કોરોનાના પોઝિટિવના વધુ 323 કેસ નોંધાયા છે. સારવાર દરમિયાન 4 દર્દીના મૃત્યુ થયા છે. એક જ દિવસમાં 716 દર્દી સાજા થયા. વડોદરામાં કોરોના પોઝિટિવના વધુ 530 કેસ નોંધાયા છે. 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે 773 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. રાજકોટમાં કોરોના પોઝિટિવના વધુ 173 કેસ નોંધાયા છે. સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા છે, જ્યારે 309 દર્દીને ડિસ્ચાર્જ કરાયા. સુરતમાં મ્યુકરમાઇકોસિસથી વધુ 4 દર્દીના મૃત્યુ, જ્યારે 2 સ્મીમેર અને 2 સિવિલમાં દાખલ થયા છે. નવા 4 દર્દી દાખલ થતા મ્યુકરમાઇકોસિસનો કુલ આંક 176 પર. અમદાવાદ સિવિલમાં કોવિડ હોસ્પિટલ ખાલીખમ. સંક્રમણ ઘટતા 73% બેડ ખાલી અને 13 વોર્ડ બંધ કરાયા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 6,724 ક્રિટિકલ બેડ ખાલી. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ રસીકરણ માટે વાહનોની લાંબી લાઇનો. વહેલો નંબર આવે તે માટે લોકો વહેલી સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઉભા. અમદાવાદમાં જીઆઈડીસીમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં સરકારી કાર પણ દેખાય. એફએસસીએલ અધિકારીના પુત્ર ચિરાગ જાડેજાએ રસી લીધી અને વ્યવસ્થાને ઉત્તમ ગણાવી. કોરોનાની ત્રીજી લહેરને લઈ હાઈકોર્ટે કહ્યું રાજ્ય સરકાર તૈયાર રહે. કોરોના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટનો આદેશ, રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ન હોવી જોઈએ. અમદાવાદમાં દરિયાપુરમાં ફરજ બજાવતા સેકન્ડ પીઆઈ જેબી ચાવડાનું કોરોનાથી મૃત્યુ. પોઝિટિવ આવતા જેબી ચાવડાની છેલ્લા 19 દિવસથી ચાલી રહી હતી સારવાર. વડોદરામાં જ્યુપિટર હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા સ્વજનોએ હોબાળો મચાવ્યો. સ્વજનોએ આક્ષેપ લગાવ્યો કે ખોટી સારવાર કરી લાખો રૂપિયાનું બિલ પધરાવી દીધું અને બાદમાં સારવારનું બિલ જમા કરાવ્યા બાદ જ મૃતદેહ આપવાની વાત કરી. વડોદરાની એસએજી હોસ્પિટલમાં બ્લેક ફંગસ હેઠળ સારવાર લઈ રહેલા દર્દીનું મૃત્યુ. શહેરમાં મ્યુકરમાઇકોસિસના વધુ 23 પોઝિટિવ કેસ. હાલ શહેરમાં 291 દર્દી સારવાર હેઠળ. એમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીડીએસ કટુચી કહ્યું એમ્સનું નિર્માણ કાર્ય ઓક્ટોબર નવેમ્બર 2022 સુધીમાં થશે પૂર્ણ. તેમણે વધુમાં કહ્યું કે કોરોનાની ત્રીજી વેવ ચોક્કસ આવશે. તંત્રએ કરવી પડશે વ્યવસ્થા. દર વર્ષે કોરોનાની 2 વેવ આવશે. રાજકોટમાં કોરોનાના કેસ ઘટતા મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય. કોરોનાથી મૃતકો માટે માત્ર 1 બાપુનગર સ્મશાન અંતિમવિધિ માટે રિઝર્વ રહેશે, જ્યારે અન્ય સ્મશાનો નોન કોવિડ મૃતકોના ઉપયોગમાં લેવાશે.
पंचमहाल सांसद रतन सिंह राठौर थवा कोरोना संक्रमित रेपिड टेस्ट पॉजिटिव आता थया आइसोलेट संपर्क में आवनार लोगों ने टेस्ट करावा करी अपील। सूरत में पांडेसरा विस्तार में बुटलेगर लग्न में जमणवार वीडियो वायरल कुड़ी गाम में लिस्टेड बुटलेगर लग्न में मोटी संख्या में लोग एकत्र थया लग्न प्रसंग में आयोजक और नियम भंग करनार सामे कार्यवाही। सूरत में बुटलेगर लग्न समारोह वायरल वीडियो केस में पांडेसरा पुलिस एपिडेमिक एक्ट हेठळ गुनो नोंध्यो पुलिस 10 लोगों ने अटकायत कर कार्यवाही की। सूरत में सस्पेंड थे पीआई एपी सलैया विरुद्ध एपिडेमिक एक्ट हेठळ गुनो नोंधाशे एपी सलैया की इकोसेल में बदली थता करायो हतो विवाद विदाय समारंभ जेमां मोटी संख्या में पुलिसकर्मी जोड़ाया था। द्वारकाधीश मंदिर ने बंद रखवा निर्णय लंबावाशे आगामी 4 जून सुधी मंदिर दर्शनार्थियों माटे रहेशे बंद कोरोना संक्रमण ने जोता निर्णय लेवाशे। जामनगर युवाओं कोरोना की तीजी लहर माटे तैयारी शुरू करी छे स्वयंशक्ति पब्लिक चेरिटेबल ट्रस्ट युवाओं आशरे 400 जेटला गामडाओं में करशे कामगीरी। बनासकांठानुं अंबाजी मंदिर 4 जून सुधी रहेशे बंद आ पहला 28 मे सुधी मंदिर दर्शनार्थियों माटे बंद रखायुं हतुं कोरोना संक्रमण जोता मंदिर ट्रस्टीओए लीधो निर्णय।